નમસ્કાર, જડેશ ટીમમાં આપનું સ્વાગત છે. હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. આગળ વાત કરી તો સુરેન્દ્રનગર રોડ પર આવેલા નવગઢ ગામ પાસે લાઇટની ફેક્ટરીમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર ફાઇટર પણ ઓછા પડ્યા. મોટી જાનહાનિ ટળી. સુરેન્દ્રનગર રોડ પર આવેલા નવલગઢ ગામ પાસે પ્લાયવુડની કંપનીએ અનેક લેબરોનો જીવ લીધા છે. થોડા દિવસોના અંતરે કેટલાક જાનહાનિના બનાવો બને છે, પરંતુ કંપનીના સત્તાધીશો રૂપિયાના જોરે બધું જ દબાવી દેવાનો પ્રયાસ કરે છે. નવલગઢ ગામ પાસે આવેલી સલાસન નામની પ્લાયવુડ કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી, જેમાં પલવારમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર ફાઇટર પણ ઓછા પડ્યા હતા. ધાંગધ્રા સુરેન્દ્રનગર સહિતના ફાયર ફાઇટર તાત્કાલિક પ્લાયવુડ કંપનીમાં લાગેલી આગને કલાકોની મહેનત બાદ કાબૂમાં લઈ શક્યા હતા. સદનસીબે ભીષણ આગના લીધે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ અગાઉ બે મહિના પહેલા જ અહીં એક આધેડ મહિલા અહીં કંપનીના જ મશીનરીમાં ફસાઈ જતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આ પ્લાયવુડની કંપનીમાં લેબરો માટે કોઈ સેફ્ટી સાધનોને ઉપયોગ કરાતો નથી. જ્યારે ગઈકાલે અચાનક લાગેલી આગની ઘટના સામે આવતા ધાંગધ્રા શહેરના પત્રકારો કવરેજ માટે કંપનીમાં જતા કંપનીના સત્તાધીશો દ્વારા પત્રકારો સાથે ઉદ્ધતાઈ ભર્યા વર્તન પણ કર્યા હતા. સલાસન નામક પ્લાયવુડની કંપનીમાં લેબરોને લાગતા સરકારે તમામ નિયમોનું ઉલ્લંઘન થાય છે, છતાં પણ રાજકીય ઓથા હેઠળ ચાલતી પ્લાયવુડની કંપની વિરુદ્ધ આજ દિન સુધી કોઈ કાર્યવાહી હાથ નથી ધરાતી. ગઈકાલે લાગેલી ભીષણ આગમાં કેટલાક લેબરો પોતાનો જીવ ગુમાવતા બચી ગયા છે. ફાયર ફાઇટર કાફલાને માહિતી મળતા તેઓ તુરંત કંપનીમાં પહોંચી ગયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું જણાવવા મળ્યું હતું. ધર્મેશ રબારી, ZS TV, ધાંગધ્રા.